ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, શલ્યતંત્ર લેક્ચર સિરીઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ લેક્ચર આપણે અલ્સરેટિવ ક્વોલિટીઝ વિશે જાણી રહ્યા હતા. એની અંદર આપણે એના કાર્ડિનલ સિમ્ટમ્સ વિશે અભ્યાસ કર્યો હતો કે અર્લી મોર્નિંગની અંદર ઇચ્છિલ અતિસાર જોવા મળે છે. કેટલી વાર તો કે 15-20 વાર જે છે ફ્રિકવન્સી પર ડે સ્ટૂલની હોય છે વિથ ધ બ્લડ અથવા વિથ ધ મ્યુકસ મેમ્બ્રેન. ઓકે, પછી આપણે એક્યુટ અને ક્રોનિક જે છે અલ્સરેટિવ ક્વોલિટીઝનો તફાવત પણ આપણે અભ્યાસ કર્યો. જો ટૂંકા ગાળા માટે હોય તો ટૂંકા ગાળાના સિમ્ટમ્સ અલગ છે. જો લાંબા ગાળા માટે અલ્સરેટિવ ક્વોલિટીઝ રહે તો ડિહાઇડ્રેશન છે, માલ ન્યુટ્રિશન છે, મેટાબોલિક એસિડોસિસ, આ બધા સિમ્ટમ્સ જે છે ક્રિએટ થઈ શકે છે. કોમ્પ્લિકેશનની આપણે જો વાત કરીએ તો હેમરેજ છે, કેન્સર છે. એટલે કે હેમરેજ શું છે? તો કે વધારે પડતો બ્લડ બ્લીડિંગ થાય તો હેમરેજ થઈ શકે. કેન્સર જે છે કેમ? તો કે વારંવાર કોઈ એક જગ્યાએ અલ્સર થાય, કોઈ જગ્યાએ ઇન્ફ્લામેશન થાય તો ત્યાંની જે ચામડી છે, સ્કિન છે, એ મ્યુકસ મેમ્બ્રેન છે, એ ઇરિટેટ થાય છે. વધારે પડતું ઇરિટેશન થવાને કારણે તે જે છે કાર્સિનોમેટસ ચેન્જીસના અંદર ફેરવાય છે અને કેન્સરસ ચેન્જીસ પણ ત્યાં આગળ જોવા મળે છે. જો વધારે ડીપ અલ્સર હોય તો પરફોરેશનની શક્યતાઓ પણ રહી શકે છે. અને જો ડીપ અલ્સર હોય તો એની અંદર ઇન્ફેક્શન અને ઇન્ફેક્શન પછી જે છે એબ્સેસ થવાની જે છે શક્યતાઓ એ વધારે પ્રમાણમાં રહેલી હોય છે. તો આ થઈ ગયા ઉપદ્રવ વિશેની વાત. તો હવે આપણે વાત કરીશું એના ટાઈપ વિશે. અકોર્ડિંગ ટુ ક્લિનિકલ એસ્પેક્ટ માઇલ્ડ છે, મોડરેટ છે અને સિવિયર છે. આ ત્રણ જે છે ટાઈપ આપણને અહીંયા આપેલા છે. તો એની અંદર સ્ટૂલની ફ્રિકવન્સી પ્રમાણે આપણે જોઈએ તો લેસ ધેન 6 ફ્રિકવન્સી પર ડે, એટલે કે જો 6 કરતાં ઓછી વાર જવું પડતું હોય તો એ માઇલ્ડની અંદર આવશે અલ્સરેટિવ ક્વોલિટીસ. 6-8 વાર જવું પડતું હોય તો એ મોડરેટમાં અને 8-થી વધુ વાર જવું પડતું હોય તો એ સિવિયર અલ્સરેટિવ ક્વોલિટીસની અંદર આવે છે. હવે સાઇન અને સિમ્ટમ્સ, ટોક્સિક સિમ્ટમ્સ જોવા મળે છે કે નહીં, પ્લસ સાઇન અને સિમ્ટમ્સ કેટલા જોવા મળે છે? તો જો માઇલ્ડ જે અલ્સરેટિવ ક્વોલિટીસ છે એની અંદર કોઈ પણ પ્રકારના સાઇન સિમ્ટમ જોવા મળતા નથી. મોડરેટની અંદર સાઇન સિમ્ટમ તો જોવા મળે છે પરંતુ ટોક્સિક સિમ્ટમ્સ જે છે જોવા મળતા નથી. જ્યારે સિવિયરની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સ પણ જોવા મળે છે અને ક્રોનિક્સ એટલે કે ટોક્સિક સિમ્ટમ્સ પણ જોવા મળે છે. ટોક્સિક સિમ્ટમ્સ એટલે શું? તો આ જે આપણે કોમ્પ્લિકેશનના જે સિમ્ટમ્સ ભણ્યા કે હેમરેજ થવું, કેન્સરસ એટલે કે કાર્સિનોમેટસ ચેન્જીસ થવા, પરફોરેશન થવું અથવા એબ્સેસ થવું, એ બધા કહેવાય ટોક્સિક સિમ્ટમ કહેવાય કે જે ટોક્સિન જે છે બોડીની અંદર પ્રોડ્યુસ કરી શકે છે. તો આ થઈ ગયા ટાઈપ અકોર્ડિંગ ટુ ધ ક્લિનિકલ એસ્પેક્ટ કે માઇલ્ડ, મોડરેટ અને સિવિયર. તો કે 6-થી ઓછી વાર જવું પડતું હોય સ્ટૂલ પાસ કરવા તો માઇલ્ડમાં, 6-8 વાર જવું પડતું હોય તો મોડરેટમાં, 8-થી વધારે વાર જવું પડતું હોય તો સિવિયરમાં. સાઇન સિમ્ટમ જોવા મળતા નથી માઇલ્ડમાં. મોડરેટમાં સાઇન સિમ્ટમ જોવા મળે છે પરંતુ ટોક્સિક સિમ્ટમ જોવા નથી મળતા. જ્યારે સિવિયરની અંદર ટોક્સિક સિમ્ટમ્સ પ્લસ સાઇન સિમ્ટમ્સ બંને જે છે જોવા મળે છે. હવે વાત કરવી છે અકોર્ડિંગ ટુ ધ એનાટોમી, આપણે એના ટાઈપ વિશે વાત કરવી છે. તો એક છે પ્રોક્ટોકોલાઇટિસ, એક છે લિપ સાઇડેડ ઓન સિગ્મોઇડ કોલાઇટિસ અને એક છે ટોટલ કોલાઇટિસ. પ્રોક્ટોકોલાઇટિસ જે છે રેક્ટમ અને સમ પાર્ટ ઓફ ધ સિગ્મોઇડ કોલમ જે છે એની અંદર ઇન્વોલ્વ થાય છે. જ્યારે લિપ સાઇડેડ ઓન સિગ્મોઇડ કોલાઇટિસની અંદર સિગ્મોઇડ કોલોન અને એસેન્ડિંગ કોલોન જે છે જોવા મળે છે. જ્યારે ટોટલ કોલાઇટિસની અંદર આખે આખું કોલોન વિથ ધ ડાયરિયા, વિથ ધ બ્લડ, વિથ ધ ટોક્સિક સિમ્ટમ્સ, આ બધું જે છે એની અંદર ટોટલ કોલાઇટિસની અંદર જોવા મળે છે. તો આપણે વાત કરીએ આજે અકોર્ડિંગ ટુ ધ એનાટોમી અને અકોર્ડિંગ ટુ ધ ક્લિનિકલ એસ્પેક્ટ આપણે એના ટાઈપ વિશે વાત કરી, એના કોમ્પ્લિકેશન વિશે વાત કરી અને એના જે છે અમુક કાર્ડિનલ સિમ્ટમ્સ વિશે વાત કરી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ઇન્વેસ્ટિગેશન અને ટ્રીટમેન્ટ વિશે વાત કરીશું. ચલો આજે જ જોઈ લઈએ. તો ઇન્વેસ્ટિગેશન શું કહે છે? તો કે ઇન્વેસ્ટિગેશનની અંદર પર રેક્ટલ એક્ઝામિનેશન કરવાનું કહે છે, પ્રોક્ટોસ્કોપી કોલોનોસ્કોપી કરવાની કહે છે. એટલે શું ખબર પડશે આપણને કેટલું અલ્સર છે, ડીપ અલ્સર છે કે નહીં, કાર્સિનોમેટસ ચેન્જીસ આવ્યા છે કે નહીં, ત્યાં આગળની જે છે મ્યુકોઝા કેવી છે, એ બધી જ આપણને ખ્યાલ આવશે. પ્લસ કોઈ કોમ્પ્લિકેશન ઉત્પન્ન થયા છે કે નહીં એ પ્રોક્ટોસ્કોપી અને કોલોનોસ્કોપીથી આપણે જાણી શકીએ છીએ. ટ્રીટમેન્ટની વાત કરીએ તો કોઈ સ્પેસિફિક મેડિસિન નથી, પરંતુ શું છે કે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ છે, પ્લસ હોસ્પિટલાઇઝેશન, એને ન્યુટ્રિશન વધારેમાં વધારે મળે, રિહાઇડ્રેશન થાય, પ્લસ સાયકોથેરાપી, એન્ટીસ્પાઝમોડિક. કેમ? તો કે એક પ્રકારના સ્પાઝમ જે છે અલ્સરના કારણે ઉત્પન્ન થાય છે ઇન્ટેસ્ટિનની અંદર, એટલે એન્ટીસ્પાઝમોડિક મેડિસિન, એ ચાહે આઈવીમાં હોય, એ ચાહે ઓરલી હોય, એ પણ આપણે ચાલશે. પ્લસ ઇલેક્ટ્રોલાઇટ ફ્લુઇડનું બેલેન્સ કરવાનું છે અને સેડેટિવ, એને શું છે આરામ મળે એ પ્રકારે જે છે રેસ્ટ મળે એ પ્રકારની મેડિસિન આપણે આપવાની છે. તો આ થઈ ગયું એક પ્રોટોકોલ ઓફ ધ ટ્રીટમેન્ટ ઓફ ધ અલ્સરેટિવ કોલાઇટિસ. હવે વાત કરીએ કે સર્જરી શું કરી શકાય. તો કે હા, તો કે પ્રોક્ટોકોલોનોસ્કોપી વિથ ધ ઇલિયો એનાલ એનાસ્ટોમોસિસ,
તો જે ઇલિયો એનાલ એનાસ્ટોમોસિસ એટલે કે જેટલા ભાગની અંદર જો જેટલા ભાગની અંદર અલ્સર હોય એટલો ભાગ શું કરવાનો આપણે, ધારો કે આ ભાગની અંદર અલ્સર છે કોઈ ઇન્ટેસ્ટિનને, ઓકે, તો ઇલિયમ અને એનાલ કેનાલ એ બંનેને શું કર, અને જો પછી ઓકે આ રીતનું છે, અહીંયા અલ્સર છે ચલો વચ્ચેના ભાગની અંદર, તો પછી આપણે શું કરવાનું છે, તો કે આ ભાગને આપણે આ રીતના જે છે આપણે આને રિમૂવ કરી દેવાનું છે, ઓકે. સર્વપ્રથમ તો આવી રીતે એને રિમૂવ કરી દેવાનું છે, અને ત્યારબાદ આ બે ભાગને શું કરવાનું છે, એનાસ્ટોમોસિસ એટલે કે એકબીજા સાથે જોડી દેવાના છે. તો આ એક જે છે સર્જરી છે એને કહેવામાં આવે છે ઇલિયો એનાલ એનાસ્ટોમોસિસ, અને શેનાથી કરવાનું છે, પ્રોક્ટોકોલોનસ્કોપી આપણે કરવી પડે, એનાથી જ જે છે આ સર્જરી શક્ય બને છે. તો આપણે આજે વાત કરી અલ્સરેટિવ કોલાઇટિક્સ વિશે, ડિટેલ્સની અંદર પાર્ટ વન પાર્ટ ટુ વિશે તમે માહિતી મેળવશો અમારી ચેનલ ઉપર. બંને પાર્ટ વન અલ્સરેટિવ કોલાઇટિસ, પાર્ટ ટુ અલ્સરેટિવ કોલાઇટિસ ઉપલબ્ધ છે. તો વિગતવાર વિડીયો જુઓ અને આપના મિત્ર આપના ફ્રેન્ડ સર્કલ સુધી અમારા વિડીયો અમારી ચેનલને પહોંચાડો, જેથી વધુમાં વધુ સબસ્ક્રાઈબર થાય, જેથી વધુમાં વધુ લોકો સુધી અમારી નવી નવી અપડેટ્સ પહોંચે તે બદલ અમને સહકાર આપો. અને અત્યાર સુધી જે સહકાર આપ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો નવા વિડીયો મળશું નવી વાત સાથે નવા વિષય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય હિન્દ, જય ધન્વંતરી, નમસ્કાર.